અમદાવાદના કલાપીનગર વિસ્તારમાં એસી એસટી એક્ટને લઈને અપક્ષના નેતા જિગ્નેશ મેવાણીએ સભા સંબોધી હતી અને ત્યારબાદ સારવાના ધારાસભ્યને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. અનુસૂચિત જાતિ પેટા યોજના અને આદિજાતિ પેટા યોજનાને વિધાનસભામાં પસાર કરવા માટે દલિત સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે, જેની શરૂઆત તેમણે સારવાના કલાપીનગર ખાતે જનસભામાં સંબોધી હતી, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા. જે રીતે દિવસે દિવસે દલિત સમાજના લોકો પર અત્યાચારો વધી રહ્યા છે, માર મારવાના કિસ્સાઓ સામે આવે છે, તેને લઈને જનસભા સંબોધવામાં આવી હતી. તેમજ આ સભામાં પક્ષના નેતા જિગ્નેશ મેવાણી અને દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ સારવાના ધારાસભ્યને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારને પોતાના ભાઈ બહેનોને સહકાર આપવાની વાત કરી હતી. સાચું કહીએ તો ભાજપના નહીં પણ દલિત સમાજના અમારા જે ભાઈ છે એના ઘરે આવ્યા છીએ. સાથે નવસાદ સોલંકી જે પાટડી દસાડાની વિધાનસભાની બેઠકના અનામતની સીટ પરથી ચૂંટાયેલા આપણા ધારાસભ્ય સાથી છે, એમણે ગુજરાતની વિધાનસભાની અંદર દલિત અને આદિવાસી સમાજની બજેટના નાણાં માત્ર દલિત અને આદિવાસી સમાજની પાછળ જ ખર્ચાય એવો સ્પેશિયલ કાયદો બનાવે રાજ્યની સરકાર, એવું એક સ્પેશિયલ એમણે બિલ, પ્રાઇવેટ બિલ એમણે ગુજરાતની વિધાનસભામાં મૂક્યું છે. એક જવાબદાર ધારાસભ્ય તરીકે મારી ફરજ બને છે કે બિલને ટેકો આપું. કોંગ્રેસના અને અપક્ષના થઈને લગભગ 80 જેટલા ધારાસભ્યો આ બિલ ઉપર મંજૂરીની મોર મારવા તૈયાર છે, ત્યારે આજે અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપસિંહ પરમારને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે તમે પણ જો આ બિલમાં તમારી મંજૂરીની મોર મારો અને સમર્થન આપો, અને જો આ બિલ પસાર થાય તો ગુજરાતના દલિત અને આદિવાસી સમાજને આવતા 10 વર્ષમાં ઓછામાં ઓછો 4 લાખ કરોડનો ફાયદો થાય, એટલે બે હાથ જોડીને અમને રિક્વેસ્ટ આપવા માટે આવ્યા છીએ કે તમે જો પક્ષના અને સમાજના પ્રતિનિધિ હો તો તમારે પણ અમારું સમર્થન કરવું જોઈએ. આ કાયદો કોઈ એવો નવો કાયદો નથી. ભારતની અંદર અગાઉ પણ આંધ્રપ્રદેશ, કર્ણાટકા, તેલંગાણા, કેરળ આ રાજ્યોની અંદર આ કાયદો બની ચૂક્યો છે. ગુજરાતના જે દર વર્ષે અનુસૂચિત જાતિ પેટા યોજના અને આદિજાતિ પેટા યોજનાની અંદર કરોડો રૂપિયા, હજારો કરોડ રૂપિયા જે ફાળવવામાં આવતા હતા એની એક પ્રકારે સરકારી ઉઘાડી લૂંટ ચાલી રહી છે. આ લૂંટને રોકવા માટેનો આ એક કાયદો છે અને આ કાયદો જો પસાર થાય વિધાનસભાની અંદર તો ગુજરાતના 1.5 કરોડ લોકો, આદિવાસી અને દલિત સમાજનું કલ્યાણ થઈ શકે એમ છે. સવાલ એ છે કે હાલ 80 ધારાસભ્યો તૈયાર છે તો અમારા જે ભાઈઓ છે દલિત સમાજના, આદિવાસી સમાજના જે ધારાસભાની અંદર બેસે છે, આજે અમે એમને વિનંતી કરવા, પ્રાર્થના કરવા માટે સમગ્ર સમાજ આજે એમના દ્વારે આવેલો. અમને વિશ્વાસ છે અમારા ભાઈઓ ઉપર કે એ લોકો સમાજ સાથે ગદ્દારી નહીં કરે. પક્ષ કોઈ પણ હોય એમનો, એ પક્ષની સાથે ચાહે ગમે એટલી વફાદારી કરે, પરંતુ આજે અમે એમને વિનંતી કરીએ છીએ કે જ્યારે વિધાનસભાની અંદર તમે અનામતની સીટ ઉપરથી ચૂંટાઈને આવેલા છો ત્યારે તમે સમાજ સાથે મહેરબાની કરીને ગદ્દારી નહીં કરતા અને સમાજ સાથે તમે પડખે ઊભા રહેજો, સમાજનું સમર્થન કરી અને આને વિધેયકને પસાર કરવા માટે, એને કાયદો બનાવવા માટે તમારો એક મત આપશો તો સમગ્ર ગુજરાતનો આદિવાસી અને દલિત સમાજ તમારો ઋણી રહેશે, એવું આવેદનપત્ર આજે અમને માન્ય પ્રદીપભાઈ પરમાર સાહેબને અમે આપ્યું છે. અને અમને વિશ્વાસ છે ગુજરાતની 6.5 કરોડની જનતા ઉપર, અમારા દલિત અને આદિવાસી ભાઈઓ ઉપર, કે ગુજરાતનો એક એક દલિત, એક એક આદિવાસી આજે આ કાયદો બનાવવા માટે પોતાનો જીવ પણ આપી દેવા માટે તૈયાર છે. કેમેરામેન પરશુતમ ચૌહાણ સાથે રેખા ભદૌરિયા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.